माजी सैनिक सेवा फाउंडेशन वलसाड़ द्वारा कपराड़ा तालुका के मानवा वड़देवी स्थित खुले मैदान में बीती दिनांक 5 अक्टूबर 2020 के दिन देश की सेवा करने की इच्छा रखते विद्यार्थियों के लिए एवं मिलिट्री, आर्मी, नेवी, एयरफोर्स जैसी जगहों पर नौकरी प्राप्त करने की इच्छा रखते आदिवासी समाज के विद्यार्थियों के लिए माजी सैनिक सेवा फाउंडेशन द्वारा निःशुल्क शारीरिक प्रशिक्षण का आयोजन किया गया था। एक महीने तक चलने वाले इस प्रशिक्षण में हिस्सा लेने वाले हरेक युवक युवतियों को आर्मी में जुड़ने के दौरान दी जाती तमाम फिजिकल ट्रेनिंग दी जाएगी। आज एक विशेष कार्यक्रम का आयोजन करने में आया था, जिसमें मुख्य अतिथि के तौर पर बीएन जोशी एवं भरूच के समाहर्ता प्रीतेश पटेल, डॉक्टर रमन भाई, हसमुख भाई पटेल सहित अनेक अग्रणियों की उपस्थिति रही थी, जिन्होंने कपराड़ा जैसे आंतरिक विस्तार में माजी सैनिक सेवा फाउंडेशन द्वारा शुरू किए गए इस तरह के सेवा की प्रवृत्ति की सराहना की थी और आने वाले दिनों में यह संस्था ऐसे ही कार्य करती रहे ऐसा प्रोत्साहन सहित सहयोग देने का भी निर्णय लिया था। माजी सैनिक फाउंडेशन ना माध्यम हेठळ आज मांडवा खाते जे भर्ती मेला माटे अने तालीम माटे जे कार्यक्रम थयो તેમાં આશરે 250-300 યુવક અને યુવતીઓનો આ 5 દિવસનો તાલીમ વર્ગ અને એમાં આ વિસ્તારના માજી સૈનિકો અને સમાજસેવી ભાઈ બહેનોએ જે સેવા આપી છે એ અદ્વિતીય છે। આપણે જાણીએ છીએ કે આદિવાસી વિસ્તારના યુવક યુવતીઓમાં કેટલી તાકાત છે એનો પરચો આજે આ 5 દિવસની તાલીમમાંથી અમને જોવા મળ્યો છે। ખૂબ તરવરાટ છે, દેશની રક્ષા સેવા અને વ્યસનમુક્ત જીવન જીવવા માટે આ યુવાનો તત્પર છે અને એને માજી સૈનિકો આ પ્રકારની તાલીમ આપી રહ્યા છે। મારી સાથે બાપીના હસમુખભાઈ, ડૉક્ટર રમણભાઈ અને બીજા અનેક મહાનુભાવો અહીંયા ઉપસ્થિત હતા। માજી આપણા વર્તમાન ડેપ્યુટી કલેક્ટર આ વિસ્તારના તેઓ પણ ઉપસ્થિત હતા। ત્યારે આ બાળકોને ઇન્સ્પિરેશન મળે તેને માટે આ કાર્યક્રમ થયો। હું અપેક્ષા રાખું આ યુવકો એ માત્ર પોતાનું નહીં પણ સર્વના હિતમાં આગળ વધે અને દેશ સેવામાં આગળ વધે અને વ્યસન મુક્ત જીવન જીવે એવી ભાવના વ્યક્ત કરું છું। ખૂબ પ્રીતિ છે, હું પાનસથી આવું છું। અહીંયા ટ્રેનિંગ ચાલુ કરી છે તો અમને ફિઝિકલ રીતે, મેન્ટલી રીતે અમે લોકો ફિટ છે અને હું એમ કહેવા માગું છું, દક્ષિણ ગુજરાતમાં ભણવામાં પણ બહુ જ નબળા છે અને અત્યારે અહીંયા ટ્રેનિંગ આપે છે તો બધાને એમ પેલું પ્રોત્સાહન કે મીન્સ કે અમે બી કંઈ બનીએ કે અમે બી એમ બોર્ડર પર જઈએ અને બધાની સેવા કરીએ એવી મારી તો ખુદની હું રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ત્યાં એ લોકો બેઠા બીએસઆઈ, એએસઆઈ અને કોન્સ્ટેબલમાં બેઠા, ડિસ્ટિંક્શન હોય તો 15 માર્ક ઉમેરે છે અને એનસીસી હોય તો 5 માર્ક ઉમેરે છે। તો ટ્રેનિંગ આપી સર લોકો બહુ સારી ટ્રેનિંગ આપે છે અને સર લોકોને હું કહું છું કે હજુ એમ તો વધારે બેંચ છે પણ બીજું સારી ટ્રેનિંગ આપીશે સર લોકો બધા ફિઝિકલ રીતે, મેન્ટલ રીતે જાય।